नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 ની અંદર ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 છે આપણું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તેની અંદર આપણે આજે ચર્ચા કરવાની છે વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતી સ્થિતિ ઊર્જા. તો આ સ્થિતિ ઊર્જા છે એ કોઈ એક વિદ્યુત ભારો છે કે બે વિદ્યુત ભારો છે અથવા તેનાથી વધારે છે. તો એના દ્વારા જે સ્થિતિ ઊર્જા છે કેવી રીતે શોધી શકાય તેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે વિદ્યુત ભારો છે તેને અનંત અંતરેથી ક્ષેત્રની અંદર કોઈ બિંદુ સુધી લઈ આવીએ છીએ. તો અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને ક્ષેત્રની અંદર કોઈ બિંદુએ લાવવા માટે આપણે કઈ કાર્ય કરવું પડતું નથી, કારણ કે આપણે અનંત અંતરે સ્થિતિમાન છે એ આપણે લઈએ છીએ શૂન્ય. તો અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભાર છે તેને ક્ષેત્રની અંદર કોઈ બિંદુ સુધી લાવવા માટે કોઈ કાર્ય નથી કરવું પડતું, એ માટે આપણે તેનું સ્થિતિમાન છે એ શોધીએ. તો અહીંયા આપણી પાસે છે વિદ્યુત ભાર Q1. તો આ વિદ્યુત ભાર જે છે Q1 તેને અનંત અંતરેથી આપણે લઈ આવ્યા તો એના ઉપર કોઈ કાર્ય નથી કરવું પડતું, પરંતુ આ Q1 વિદ્યુત ભાર છે તે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. તો એનું વિદ્યુત સ્થિતિમાન આપણે લઈએ તો અહીંયા આપણે લખી શકીએ કે Q1 ના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન એ આપણે અહીંયા શોધવાનો પ્રયત્ન કરીએ. તો V1 આપણે એને નામ આપીએ તો અહીંયા આપણને મળે છે 1/4πε0 હવે આપણે બીજા એક વિદ્યુત ભાર Q2 ને આપણે અનંત અંતરેથી આજે Q1 વિદ્યુત ભાર છે તેના ક્ષેત્રની અંદર લાવીએ છીએ. તો આ Q1 વિદ્યુત ભાર વડે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની વિરુદ્ધમાં આપણે વિદ્યુત ભાર Q2 ઉપર કાર્ય કરવું પડે છે. ફરી એકવાર જ્યારે આ વિદ્યુત ભારને આપણે અંદર લઈ આવ્યા ત્યારે આપણે અહીંયા પહેલેથી કોઈ વિદ્યુત ભાર હતો નહીં, તેથી આપણે તેના અપાકર્ષણ બળનો કે આકર્ષણ બળનો સામનો કરવો પડશે નહીં. પરંતુ અહીંયા આગળ આપણે જ્યારે Q2 વિદ્યુત ભારને લઈ આવશું ત્યારે Q1 વિદ્યુત ભાર પહેલેથી જ ત્યાં છે, આથી તેના દ્વારા ઉદ્ભવતા અપાકર્ષણ કે આકર્ષણ બળનો આપણે અહીંયા સામનો કરવો પડશે. પણ અહીંયા આપણે સમાન વિદ્યુત ભારો લઈએ છીએ તેથી અહીંયા જે બીજો વિદ્યુત ભાર Q2 આપણે લઈ આવશું તેની વિરુદ્ધમાં આપણે જે આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. તો એના વડે થતું કાર્ય એ કાર્ય છે પેલા આપણે અહીંયા લખી નાખીએ Q2 વિદ્યુત ભાર છે તેને આપણે અનંત અંતરેથી આ ક્ષેત્રની અંદર લઈ આવ્યા, એ ક્ષેત્રની અંદર લઈ આવ્યા એનો સ્થાન સદિશ આપણી પાસે છે R2 અને આ બંને વચ્ચેનો અંતર છે R12. તો અહીંયા આપણે જોઈએ તો Q2 વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય લખી શકાય Q2 વિદ્યુત ભારને ક્ષેત્રમાં આપણે અહીંયા લખીએ અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આ કાર્ય છે એ આપણે જોઈએ તો એ કાર્ય થશે અહીંયા Q2 વિદ્યુત ભાર ગુણ્યા V1. Q2 વિદ્યુત ભાર છે એ અને Q1 વડે ઉદ્ભવતું સ્થિતિમાન એટલે કે અહીંયા છે V1. તો અહીંયા થશે Q2 ગુણ્યા 1/4πε0 Q1 આ બે વચ્ચેનું અંતર આપણી પાસે છે R12. તો અહીંયા આપણે લખી શકીએ 1/4πε0 Q1 Q2 R12. તો આ જે કાર્ય આપણને મળ્યું આ કાર્ય છે
बार ने क्यू वन ना क्षेत्र में अनंत अंतरे थी ले आवा माटे आपने कुल आटलो कार्य करवो पड़शे 1 अपॉन 4 पाई एप्सिलॉन 0 इनटू क्यू वन क्यू टू अपॉन आर वन टू ત્રીજા વિદ્યુત ભારને આપણે એક અને બે ના ક્ષેત્રની અંદર લાવ્યો તો એના ઉપર કરવું પડતું કાર્ય
पर करूं पड़तू कार्य, तो यहां पर लिख सकते बराबर Q3 गुणिया एक अने बेनु स्थिति मान विद्युत भारों जे एक अने बेन से Q1 अने Q2 एना द्वारा उपभोक्ता स्थिति मान ने आपने Q3 बड़े गुणिये तो आपने बड़े से Q3 ऊपर करूं पड़तू कुल कार्य, तो अने आपने Q3 बड़े गुणिये तो यहां बारे आपने 1/4πε0 पड़ से परंतु अंदर से आ घटक Q3 साथे गुणाई जाए तो यहां लिख सकता है Q1 Q3 અને નીચે હવે અંતર આપણે લેવાનું છે એ વિદ્યુત ભારો 1 અને 3 વચ્ચેનો અંતર આપણે અહીંથી જોઈ શકીએ છીએ 1 અને 3 વચ્ચેનો અંતર છે R13 તો અહીં લખી શકાય R13 પ્લસ બીજો આપણી પાસે પાછા Q3 છે એ અહીંયા ગુણાય એટલે અહીંયા આવી જશે આપણી પાસે Q2 Q3 2 અને 3 વચ્ચેનો અંતર આપણી પાસે છે R23 તો આપણને મળે છે આ વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા. હવે આપણે આ ત્રણે વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા જોઈએ છીએ તો આના દ્વારા આપણે જે કુલ સ્થિતિ ઉર્જા મળે છે એ સ્થિતિ ઉર્જા છે આપણે ત્રણેયનો સરવાળો કરીને મેળવી શકીએ. તો અહીંયા આપણે જે વિદ્યુત ભાર 1 અને 2 ના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મળી કે અને બીજી સ્થિતિ ઉર્જા છે આપણને મળે છે આ બધાનો આપણે સરવાળો કરીએ તો આ સ્થિતિ ઉર્જા છે. અહીંયા આપણે આને કહીએ વિદ્યુત ભાર છે જે આ બંને વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીએ તો આપણને એ મળે છે કુલ એ લખી શકાય Q1 Q2 અને Q3 ના બનેલા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા એક કુલ સ્થિતિ ઉર્જા છે આપણે આનો સરવાળો કરીએ તો અહીંયા મળી જાય આપણે 1/4πε0 અને આ બંને સમીકરણોમાંથી આપણે 1/4πε0 ને કોમન લઈ લઈએ તો મળે છે Q1 Q2 R12 તો અહીંયા લખી શકાય Q1 Q2 R12 પ્લસ Q2 Q3 R23 અને Q1 Q3 R13. તો આજે આપણી પાસે સ્થિતિ ઉર્જા મળી કે છે ત્રણે વિદ્યુત ભારના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આપણને અહીંયા મળે છે. તો આવી રીતે આપણે એક કરતા વધારે વિદ્યુત ભારો જ્યારે હોય ત્યારે આ તમામના વિદ્યુત ભારો છે એના દ્વારા બનેલું તંત્ર એની આપણે કુલ સ્થિતિ ઉર્જા છે એ આપણે આવી રીતે શોધી શકીએ છીએ. હજી જો ચોથો વિદ્યુતભાર આવે તો આ ત્રણેયનો કુલ સ્થિતિમાન અને એને આપણે ચોથો વિદ્યુત ભાર ધારો કે Q4 હોય તો Q4 ને આપણે આ ત્રણેય વિદ્યુત ભારોના તંત્રનું જે સ્થિતિમાન છે એની સાથે ગુણવાથી આપણે શોધી શકીએ છીએ. ધન્યવાદ. તો આ ત્રણેય વિદ્યુત ભારોનું જે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધી એના ઉપરથી આપણને ખબર પડે છે કે આ જે સ્થિતિ ઉર્જા છે એ કોઈ લીધેલા માર્ગ પર આધારિત નથી. દાખલા તરીકે અહીંયા જ્યારે બે વિદ્યુત ભારોનું તંત્ર હતું ત્યારે જો વિદ્યુત ભાર પહેલાને આપણે પ્રથમ ભાર લઈ આવ્યા અને પછી બીજાને લઈ આવ્યા તો આપણને જે કુલ સ્થિતિ ઉર્જા મળી છે આના બદલે જો પહેલા વિદ્યુત ભાર Q2 ને લઈ આવ્યા અને પછી Q1 ને લઈ આવ્યા તો પણ કુલ સ્થિતિ ઉર્જામાં કાંઈ ફરક પડતો નથી. એવી જ રીતે આ ત્રણ વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા જે આપણને મળે છે હવે જો અહીંયા પહેલા આપણે વિદ્યુત ભાર Q1 ને લઈ આવ્યા ત્યારબાદ ક્રમશઃ Q2 અને Q3 ને લઈ આવ્યા આના બદલે જો પહેલા Q2 ને Q3 ને લઈ આવીએ ત્યારબાદ આપણે Q2 ને લઈ આવીએ તો પણ અહીંયા કાંઈ ફરક પડતો નથી. એટલે કે જે ઉદ્ભવતી વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ લીધેલા માર્ગ પર આધાર રાખતી નથી. તો અહીંયા આપણે આ પ્રશ્ન છે કે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એ ખૂબ જ સરળ છે અને આપણે અહીંયા સાદી ગણતરીઓ દ્વારા એની કિંમત મેળવી શકીએ છીએ. ધન્યવાદ.